બોલવા માટે ઘણા બધા આગળ, મારાથી આગળ મેં તો વર્ષો જ નથી કર્યું લાઈફમાં કદાચ, અને એવા બધા લેડીઝને હું આજે મળી, રૂબરૂ નથી મળી પણ સ્ટેજ પરથી મેં એમને જોયા અને સાંભળ્યું તો મને બહુ જ મજા આવી. અને મેમે કહ્યું કે પોઝિટિવ એનર્જી, હું એક પોતે ટેરો રીડર અને હીલર પણ છું તો મને ખૂબ જ પોઝિટિવ એનર્જી મળી અહીંયાથી. સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ શ્લોક સાથે બસ હું એટલું જ કહીશ કે દીકરીઓને જીવનમાં પરિવારની સાથે સાથે ઘણીવાર એવું થાય છે કે એજ્યુકેશનને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને અધર એક્ટિવિટીઝને ઘણા ફેમિલીમાં એવું કહે છે કે ડાન્સ શીખીને શું કરવું છે. અને એક્ટિવ ફિલ્ડમાં તો હું પટેલ પરિવારમાંથી આવું છું એટલે મેં જે ભોગવ્યું છે, સાંભળ્યું છે અને મારા પરિવારના લોકોને જે મેણા ટોણા મારવામાં આવ્યા હતા તો અત્યારે તો જો કે એવું નથી રહ્યું, 15 વર્ષ પહેલાંની વાત છે, તો એ હજી પણ હું ક્યાં જોઉં છું કે ડાન્સ આપણે શીખીને શું કરવું છે કે એક્ટિંગ ફિલ્ડમાં જઈને શું કરવું છે. તો એવું ન કરવું, અહીંયા બેઠેલા બધા જે લોકો આવ્યા છે એ તો બધા આ ફિલ્ડ સાથે ક્યાંકના ક્યાંક જોડાયેલા છે અને સમજેલા છે, પણ જે લોકો નથી સમજી રહ્યા એ લોકોને પણ મારી નમ્ર વિનંતી છે કે અધર એક્ટિવિટીઝમાં પણ દીકરીઓને ઇન્વોલ્વ થવા દેવી જોઈએ, એમને કંઈક કરવા માટે પ્રેરણા આપવી જોઈએ અને આગળ વધવા માટે એમને ઓલવેઝ પુશ કરવી જોઈએ કે ના તમે કંઈક કરો. અને હું એવું નથી માનતી કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી જોઈએ, કારણ કે સ્ત્રી સશક્ત છે, ખાલી એને સમજવાની જરૂર છે. અને મારો આજનો આ એવોર્ડ હું સમગ્ર બ્રહ્માંડની જગત જનેતા માં અંબિકાના ઉર્જાના અંશમાંથી આવેલી સમસ્ત સ્ત્રીઓને અર્પણ કરું છું. બસ એટલું જ આભાર માનું છું. અને એના ફાઉન્ડર અને કો ફાઉન્ડર સચિન શાહ સર, વિજય રાવલ સર નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અત્યાચારોથી ડરે છે, તું તો એમને જન્મ આપનારી છે. તમારી અંદરની શક્તિને ઓળખો,